36મી રાષ્ટ્રીય રમતોના આયોજન સાથે વડોદરાવાસીઓને જોડવા યોજાયેલ રમતોના આનંદ મેળા ફન સ્ટેટમાં ઉમટી માનવ મેદની ગુજરાતમાં પહેલીવાર યોજવામાં આવેલા 36મા રાષ્ટ્રીય રમતોત્સવ 36મી નેશનલ ગેમ્સની લોકમાનસમાં ઉત્સુકતા જગાવવા અને રાષ્ટ્રીય કક્ષાના આ ખેલ મહાકુંભ સાથે વડોદરાવાસીઓને જોડવા વડોદરા મહાનગરપાલિકાએ યોજેલા ફન સ્ટ્રીટ એટલે કે રમત આનંદ મેળામાં વહેલી સવારે અગાઉ જેવા ઉત્સાહ સાથે મોટી મેદની ઉમટી હતી અને લોકોએ અનોખી મોજ મસ્તી દ્વારા આ મહાખેલ આયોજનને આવકાર્યું હતું. આ કાર્યક્રમમાં વડોદરા મહાનગર સેવા સદનના મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ, મેયર કેઉર રોકડિયા, સ્થાયી સમિતિના અધ્યક્ષ, ધારાસભ્ય સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત માટે ગૌરવની વાત છે કે નેશનલ ગેમ્સ 36મી નેશનલ ગેમ્સ ગુજરાતમાં આયોજિત કરવામાં આવી રહી છે. વડોદરામાં પણ 2 નેશનલ ગેમ્સ આયોજિત કરવામાં આવી રહી છે. અહીંયા આજે નેશનલ ગેમ્સની જાગૃતિનો ભાગ રૂપે ફન સ્ટ્રીટનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં અહીંયા લોકો એકત્રિત થયા છે અને ફન સ્ટ્રીટમાં ભાગ લઈ રહ્યા છે. વડોદરામાં હેન્ડબોલ અને જિમ્નાસ્ટિકનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કાલે કાર્નિવલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. નેશનલ ગેમ્સ થકી દેશભરના લોકો, રમતવીરો અહીંયા આવવાના છે અને એમના માટે ભારત સરકાર, ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ વડોદરાએ પણ બધી તૈયારીઓ કરી નાખી છે. નેશનલ ગેમ્સ જ્યારે ગુજરાતમાં થવા જઈ રહી છે, અમે પ્રી ઇવેન્ટ્સ ઘણી બધી કરી, પણ આજે વડોદરામાં જ્યારે વડોદરા રોડ ઉપર આવ્યું છે ફન સ્ટ્રીટના, એમાં ત્યારે અમારા નેશનલ ઇન્ટરનેશનલ ખેલાડીઓ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના તકી જે ઉપર જાય છે, એ લોકોને આજે કોર્પોરેશન, આજે વડોદરા જ્યારે મોટિવેટ કરવા આવી રહ્યું છે, ત્યારે એમને ગેમના માટે અલગ જ ઉત્સાહ દેખાઈ રહ્યો છે અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત એના બદલ ખૂબ ખૂબ આભારી છે. થેન્ક યુ.